કેમ છો મિત્રો, આજે આપણે એક બીજો નાનો પ્રશ્ન ભણીશું જે બે માર્ક્સમાં પૂછી શકાય. નિક્ષાલન માટેની સિલ્વર અને ગોલ્ડ માટેની સાયનાઇડ પદ્ધતિ. સાયનાઇડમાં તમે લોકો જાણો છો NaCN અને KCNનો ઉપયોગ કરવાનો. સિલ્વર અને ગોલ્ડની ધાતુ કર્મવિધિમાં ધાતુનું મંદ દ્રાવણ બનાવવાનું. કોની સાથે બનાવવાનું? NaCN અને KCN સાથે. NaCN અને KCN સાથે દ્રાવણ બને અને એમાં અંદર હવાની હાજરી રાખવામાં આવે છે. ત્યારબાદ બીજા તબક્કામાં Ag અને Au કરતાં વધુ સક્રિય ધાતુ, ધારે કે ZN છે, એ ધાતુ વડે Ag અને Auનું વિસ્થાપન કરી શકાય છે. એટલે એક ધાતુ એટલે કે વધુ સક્રિય ધાતુનું ઓછી સક્રિય ધાતુ દ્વારા વિસ્થાપન થઈ શકે છે. પ્રક્રિયામાં જોઈ શકો છો તમે, M એ Ag અથવા Au હોઈ શકે, 8Cn માઇનસ જે NaCN કે KCN હોઈ શકે. હવાની હાજરીમાં જલીય દ્રાવણ છે એટલે H2Oનો ઉપયોગ કર્યો, તેનાથી એક સંકીર્ણ ક્ષાર પ્રાપ્ત થાય છે જેનું અણુસૂત્ર છે MCN2 માઇનસ. M એટલે મેટલ, જેનું ઓક્સિડેશન આંક શોધશો તો એ +1 આવશે અને 4OH માઇનસ. અહીં આ MCN2 માઇનસનું ZN વડે વિસ્થાપન કરવામાં આવે તો M એટલે કે Ag અથવા Au છૂટું પડે છે અને એક સંકીર્ણ ક્ષાર મળે છે ZnCN4-2. આ ZnCN4-2 જે છે એનું IUPAC નામ tetracyanozincate-2 આયન વડે દર્શાવવામાં આવે છે. આ જ રીતનો એક બીજો પ્રશ્ન છે, અયસ્કનું ક્રમણ અથવા વર્ગીકરણ કરવા માટેની તબક્કાની પસંદગી કઈ કઈ બાબતો ઉપર આપણે વર્ગીકરણ કરવું છે અથવા અયસ્કનું અલગીકરણ કરવું છે તો આપણે કઈ કઈ પદ્ધતિ વાપરીએ, કોના કોના ઉપર આધાર રાખીએ છીએ, એ પ્રશ્નનો જવાબમાં ટોટલ આપણને 5 કે 6 મુદ્દા આપેલ છે જે જોઈએ. ફર્સ્ટ મુદ્દો છે હાજર ધાતુના સંયોજન. હાજર ધાતુ જે છે એનું સંયોજન કયું છે? ધારો કે હિમેટાઇટ હોય, આયનની કાચી ધાતુ. ગેંગના ભૌતિક ગુણધર્મો, ગેંગ એટલે માટી, રેતી, અન્ય અશુદ્ધિઓ છે એના ભૌતિક ગુણધર્મો, ધાતુના પ્રકાર, પ્રાપ્ય સગવડતા અને પર્યાવરણીય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ સાથે જ એક બીજો પ્રશ્ન છે જે બહુ જ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. પ્રશ્નનું નામ છે, સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુના નિષ્કર્ષણનું ઓક્સાઇડમાં પરિવર્તન માટેની ભૂંજન અને કેલ્સિનેસ શું થાય છે? સંકેન્દ્રિત અયસ્કને એવા સ્વરૂપમાં ફેરવવી જોઈએ કે જેથી તેનું સરળતાથી રિડક્શન પામી શકે. સલ્ફાઇડ અયસ્કોનું રિડક્શન મુશ્કેલ હોય છે, આથી સલ્ફાઇડને આપણે પહેલાં ઓક્સાઇડમાં ફેરવવી પડે. ઓક્સાઇડમાં ફેરવવા માટે સલ્ફાઇડને ગરમ કરવી પડે.